આગળ વાત કરીએ સમાચારોમાં બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા આયોજિત 175મા શતામૃત મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 16 નવેમ્બરથી 22 નવેમ્બર સુધી આ મહોત્સવ યોજાવાનો છે, જેની અત્યારે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેમાં દરરોજ 1 લાખથી વધુ ભક્તો વિનામૂલ્યે જમી શકે તે માટે વિશાળ ભોજનાલય તૈયાર કરવામાં આવ્યું છે. મહોત્સવમાં આવતા તમામ ભક્તો માટે 10 વીઘા જમીનમાં જમવાની વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ છે. મહોત્સવ ગ્રાઉન્ડની નજીક મહાકાય રસોડું બનાવી ભક્તો આરામથી પ્રસાદ લઈ શકે તેના માટે અલગ અલગ વિભાગ પણ ઊભા કરાયા છે, જેમાં VIP, VVIP અને જનરલ વિભાગ એમ કેટેગરી પાડવામાં આવી છે, જેમાં 10,000થી વધુ સ્વયંસેવકો સેવા આપશે. મહોત્સવમાં આવતા તમામ દર્શનાર્થીઓને 2 મીઠાઈ, 2 ફરસાણ, 2 શાક, દાળ ભાત, રોટલી, સલાડ આ સહિત વસ્તુઓ પીરસવામાં આવશે. દર્શનાર્થીઓ માટે રસોડામાં જમવા માટેનો સમય સવારે 9 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે, તો સાંજે 5 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી પ્રસાદનું વિતરણ ચાલુ રહેશે. ભક્તો આવવાના છે એની વ્યવસ્થાઓને વિભાગીકરણ કરી અને જુદા જુદા 300x90ના 3 ડોમ કે જેમાં ફક્ત ભોજન બનાવવામાં આવશે, અને એમાં પણ વિભાગીકરણ કર્યું છે કે 1 ડોમની અંદર મીઠાઈ બનશે, 1ની અંદર દાળ શાક બનશે, ભાત બનશે, 1ની અંદર ફરાળી વસ્તુઓ તૈયાર થશે, અને એમાં તૈયાર થયેલી વસ્તુઓના ગોડાઉન, એના સીધા સામગ્રીના ગોડાઉન અને હાઇજેનિક રહે એના માટેની સુંદર વ્યવસ્થા કરી છે કે બધા સ્પ્રિંગ કેપ અને ગ્લોવ્ઝ પહેરીને પીરસનારા બનાવનારા લોકો રહેશે કે જેથી કરીને આખું રસોડું હાઇજેનિક રહે. નીચે બધી જગ્યાએ કાર્પેટ પાથરી દેવામાં આવી છે અને ભોજન માટેનો, જમવા માટેનો મંડપ પણ 1 લાખ લોકો એક સાથે જમી શકે એવી વ્યવસ્થા એની અંદર કરવામાં આવી છે. સાથે સાથ 10 તારીખથી લઈ અને 22 નવેમ્બર સુધી આપણું ભોજનાલય સવાર સાંજ ચાલવાનું છે. એ ભોજનાલયની અંદર સવારમાં આવનારા દરેક યાત્રાળુઓ માટે 2 મીઠાઈ, 2 ફરસાણ, 2 શાક, દાળ ભાત, રોટલી, સાંજે પણ ખીચડી કઢી, 1 મીઠાઈ, 1 ફરસાણ એની વ્યવસ્થા સુંદર રીતે કરી છે.